गुजरात सरकार द्वारा राज्य में धोरण 6-8 की शालाओं शुरू करने निर्णय लेवामां आव्यो छे। त्यारे राजकोटना जेतपुर में पण राज्य सरकार आदेश मुजब COVID-19 तमाम SOP नु पालन कर धोरण 6-8 की ऑफलाइन शालाओं शुरू करवामां आवी छे। जे रीते राज्य सरकार आदेश थी धोरण 6-8 ऑफलाइन वर्गों शुरू करवामां आव्या छे, त्यारे शालाओं में फरी एक वक्त बाळकों नो किलकिलाट मालूम पड़ी रह्यो छे ने बाळकों किलकिलाट करता जोवा मळी रह्या छे। जे रीते गुजरात राज्य में धीमे धीमे कोरोना केस खूबज ओछा थता मालूम पड़ी रह्या छे, त्यारे राज्य सरकार द्वारा धोरण 6-8 की शालाओं में पण शैक्षणिक कार्य शुरू करने निर्णय लेवामां आव्यो छे। त्यारे सरकार द्वारा जाहेरात कराता जेतपुर में पण राज्य सरकार COVID-19 तमाम SOP नु पालन कर 50% की हाजरी साथ धोरण 6-8 विद्यार्थियों ने स्कूले आवे त्यारे तेमने आपवामां आवेल संमति पत्र तथा स्कूल गेट पर शिक्षकों द्वारा हेन्ड सैनिटाइजर उपयोग करी और विद्यार्थियों टेम्परेचर मापी स्कूल में प्रवेश आपवामां आव्यो हतो। धोरण 6-8 विद्यार्थियों ऑफलाइन वर्गों शुरू थई गया छे, त्यारे धोरण 6-8 विद्यार्थियों मन चंचल होय तेवुं पण जणाई आवे छे। तेथी आ चंचल विद्यार्थियों ने पहेलानी जेम बेसवानी टेव होवाथी सौथी पहेला आ तमाम विद्यार्थियों ने COVID-19 गाइडलाइननी पूरती माहिती आपवामां आवी हती। जे बाद धोरण 6-8 ऑफलाइन वर्गों शुरू थई गया छे, तो बीजी तरफ ऑनलाइन वर्गों पण चालू ज रहेशे। तेथी जे विद्यार्थियोंना वालीओ द्वारा कोरोना के पछी अन्य कारणना लीधे बाळकने स्कूले ना मोकले तो तेवा विद्यार्थियों माटे ऑफलाइन क्लास पण चालू छे अने ऑनलाइन क्लास पण चालू छे, जेथी आवा विद्यार्थियों ने अभ्यास में कोई पण प्रकारनो कचास न रहे तेवी तकेदारीना भागरूपे शैक्षणिक विभाग द्वारा समग्र कामगीरी हाथ धरवामां आवी छे। બહુ સરસ ફીલ થાય છે, હું અહીં રેગ્યુલર ભણી શકું, મારા મિત્રો સાથે વાત કરી શકું, સર સાથે એકદમ રેગ્યુલર સામે સામે વાત કરી શકીએ, એકદમ ભણી શકીએ એકદમ। ઓનલાઈન ભણતી હતી એમાં કેવું? ઓનલાઈનમાં ન મજા આવતી, ઓફલાઈનમાં મજા આવે એમ। અત્યારે તો સ્કૂલે આવી છે, કેવું લાગે છે? બહુ સરસ ફીલ થાય છે, જેમ કે પહેલી વાર બહુ મહિના પછી વર્ષ પછી કોરોના કાળ પછી હું સ્કૂલે આવી છું, બહુ મજા આવે છે। મને ખૂબ જ આનંદ થાય છે કે હું ભણવા માટે આવ્યો સ્કૂલમાં। ઓનલાઈન ભણતો તો કેવું લાગતું? ઓનલાઈનમાં મજા આવતી પણ એટલી બધી ઓફલાઈનમાં આવતી એટલી બધી નહીં। અત્યારે તો સ્કૂલે આવ્યો, તારા મિત્રોને મળ્યો, સ્કૂલ જોઈ કેવું લાગ્યું? મને ખૂબ જ આનંદ થયો કે હું મારા મિત્રોને મળ્યો, સ્કૂલ મેં આખી જોઈ આટલા ટાઈમ પછી। હું આ તાલુકા શાળા નંબર 1 જેતપુરમાં આચાર્ય છું। આજે ઘણા લાંબા સમય પછી સરકારશ્રીના SOP મુજબ શાળાની અંદર પ્રત્યક્ષ રીતે ધોરણ 6-8 શિક્ષણ શરૂ થાય છે। હાલમાં શાળાની અંદર બાળકો જન્માષ્ટમીનું વેકેશન હોવાથી આજથી શરૂ થાય છે, એટલે ધીરે ધીરે બાળકોનો પ્રવાહ આવે છે, પણ શાળાની અંદર હાલમાં ધોરણ 6-8 187 સ્ટુડન્ટ છે અને ધીરે ધીરે બધા બાળકો આવી જશે। સરકારના SOPના નિયમ મુજબ દરેક બાળકને ક્લાસરૂમની અંદર યોગ્ય COVID-19 નિયમોનું પાલન થાય તેમ બેઠક વ્યવસ્થા, બાળકોનું સેનિટાઈઝરની મદદથી સેનિટાઈઝ કરવાના છે, બાળકોને થર્મલ ગનથી એનું તાપમાન ચેક કરવામાં આવે છે અને વાલીની લેખિત મંજૂરી અથવા સંમતિપત્રક ભરાવીને જ બાળકને શાળાની અંદર પ્રવેશ આપવામાં આવે છે અને એજ્યુકેશન ઓફલાઈન પૂરું પાડવામાં આવે છે। મધ્યાહન ભોજનમાં અત્યારે તો સરકારશ્રીના નિયમ મુજબ બંધ રાખવાનું છે, પણ જો આગળ આદેશ કરશે તો સ્કૂલોની અંદર મધ્યાહન ભોજન શરૂ થશે। અત્યારે તો બાળકો ઘરેથી નાસ્તો અને પોતાની પાણીની બોટલ લઈને આવે અને રિસેસ દરમિયાન બાળકો અલગ બેસીને નાસ્તો કરશે। COVID-19 પરિસ્થિતિને કારણે લગભગ છેલ્લા 1.5 વર્ષથી પ્રાથમિક શાળાઓ બંધ છે, એટલે હવે કોવિડની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા સરકારની ગાઈડલાઇન પ્રમાણે આજે પ્રથમ દિવસ છે, આજે 2 તારીખથી ઉચ્ચતર પ્રાથમિક 6-8 શરૂ કરેલું છે, એટલે એના માટે સરકારે SOP આપેલી છે ગાઈડલાઇન। એ ગાઈડલાઇન દરેક શાળાઓને અમે સેન્ડ કરી દીધી છે, સૂચનાઓ આપી દીધી છે, નગરપાલિકાની શાળાઓ તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓ
जिमने आज थी छोकराओं ने ऑल्टरनेटिव फरजियात नहीं पण संमतिपत्र थी अने एक नहीं एक दिवस ए रीते सोशियल डिस्टन्स जळवाय ए रीते शिक्षण कार्य आज थी शुरू करेलु छे। हाँ हाँ सोशल डिस्टन्स माटे जे सरकारे गाइडलाइन आपी छे એનું સંપૂર્ણ પાલન થાય એ રીતે સ્વચ્છતા એ પણ એના પણ આદેશ આપી દીધા છે, સેનેટાઇઝ એની પણ વ્યવસ્થા કરેલી છે, એટલે દરેક શાળાઓ આજથી એ બધી કાર્યરત થશે, એ એક લાંબા સમય પછી શાળાઓ શરૂ થાય છે એ પણ એક આનંદની વાત છે। હા મધ્યાહન ભોજન જ્યારથી શાળા બંધ છે ત્યારથી મધ્યાહન ભોજન શાળામાં શાળાને બદલે કેશ ડોલ્સની સુવિધા હતી અત્યાર સુધી, હાલ હજી સરકારે કંઈ ગાઈડલાઇન આપી નથી ત્યાં સુધી એ ચાલુ છે, સરકાર ગાઈડલાઇન આપશે એટલે મધ્યાહન ભોજન પણ શરૂ થઈ જશે।